ને મિત્રો મજામાં મિત્રો હવે આપણે એવા વિદ્યાર્થીઓ માટે કામ કરીએ કે જે લોકો એમ કહે છે કે સર અમને યાદ નથી રહેતું તો મિત્રો યાદ તો રહી જ જવાનું છે જોરદાર યાદ રહી જવાનું છે અને એકદમ અગત્યના એમસીક્યુ છે એ આપણે જોવાના છે જેથી કરીને આ વખતેની જે પરીક્ષા છે માર્ચ 2018 ની એમાં આપણા દરેક વિદ્યાર્થીઓ જોરદાર ગુણ લઈ આવે એવા ગુણ કે જે અત્યાર સુધી આવ્યા જ ન હોય મિત્રો તમે કહેશો કે સર આ એક દિવસમાં થઈ જાય હા હા એક દિવસમાં થઈ જાય પણ રમત કરતા કરતા હસતા રમતા એને તો જ મજા આવે ને તો શરૂઆત કરી દઈએ તમે રેડી છો ને હા ચલો જોઈએ પહેલો પ્રશ્ન એવો કહે છે કે દ્રવિડ કુળના લોકો કઈ ભાષાઓ ભારતમાં બોલે છે કઈ વાંધો નહીં આપણે આડુધડ પૂછી લઈએ કે ભાઈ તમને તેલ કોનું મળ્યું એવું પૂછાય તમને તેલ કોનું મળ્યું હવે આ પૂછે છે ભાષાનું અને આપણે કંઈક જુદું બોલીએ છીએ કઈ વાંધો નહીં જો તમને તેલ કોનું મળ્યું જો તમને એટલે તમિલ તેલ એટલે તેલુગુ કોનું એટલે કન્નડ અને મળ્યું એટલે મલયાલમ મિત્રો યાદ રહી ગયું કે નહીં તો દ્રવિડ કોળનું કોઈ પૂછે કે ભાઈ કઈ ભાષાઓ એ અત્યારે ભારતમાં અત્યારે રહીએ છે બધા કઈ બોલે છે તો તમે તરત કહેશો કે તમને તેલ કોનું મળ્યું તમિલ તેલુગુ કન્નડ ને મલયાલમ જો યાદ રહી ગયું હોય તો આગળ જઈએ જોઈએ નેક્સ્ટ ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં હા ચલો વિચારીએ હા ઉત્તર આપવા મોઢું ખોલો ઉત્તર તો આપવો પડશે ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં અચ્છા તમે પકડી લીધું યસ મોઢું એટલે મોઢેરા સાવ સાચી વાત છે એનો અર્થ કે ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં યોજાય છે મોઢેરા મોઢેરામાં તમને ખબર છે સૂર્ય મંદિરે છે જોઈએ નેક્સ્ટ લોકમાતા શબ્દ કોના માટે વપરાય છે તો જવાબ નદીઓ છે તમને યાદ છે ને હજી પણ ગામડામાં હજુ પણ માતાઓ કાખમાં છોકરું લઈ અને નદીએ પાણી ભરવા જાય છે બરાબર તો એ લોકમાતા જ છે તો મિત્રો લોકમાતા એટલે ગ્રામ્ય વિસ્તારના બહેનો યાદ આવી જાય છે કાકમાં છોકરું છે એ માતા તરીકે છે અને પાણી ભરવા નદીએ જાય છે જોઈએ નેક્સ્ટ વિશ્વ યોગ દિવસ ક્યારે હા 21 જૂન મિત્રો તમને વિશ્વ યોગ દિવસ શબ્દ બોલીને તો આવું કંઈ યાદ આવે છે કે બે એક જણ કરે આખું ગામ કરે અને ફાયદો એટલો બધો કે બે એક જણ કરે તો આખું ગામ કરે અને ફાયદો જ એટલો બધો થાય કે બધા એટલે કરે છે તો બે એક જણ કરે બે એક જણ આપણે બોલીએ બે એક જણ તો બે એક જણ જણ એટલે જન તો બે એક જન એટલે કે બે એક જૂન એટલે કે 21 જૂન યાદ રહી જશે તો યોગની બાબતે આપણે ક્લિયર થઈ ગયા કે ભાઈ યોગ તો બધા ભાઈ કરશે અને એનો ફાયદો પણ બધાને થશે પછી પ્રશ્ન છે કાલિદાસની કૃતિઓ કઈ કઈ મિત્રો કાલિદાસ વિશે ખબર છે ને એક આખી વાત છે કાળી રાત્રિ મેઘ મંડાયો ત્યારે શકુંતલાને મળવા જે આખી કૃતિ રચી છે એની વાત છે કે એમાં આખો વિક્રમ સર્જાઈ ગયો ફરીથી કાળી રાત્રિ મેઘ હતો શકુંતલાને મળવા આખો વિક્રમ સર્જ્યો આ બધી કંઈક વાત આવો કંઈક રેફરન્સ અથવા તો આવી કંઈક વાર્તા બસ તમારે બનાવવાની છે આવી હોય ન પણ હોય પણ તમારે શું કરવાનું છે કાળી રાત્રિ મેઘ હા મેઘ ઉપરથી કંઈક યાદ આવશે શકુંતલા એના ઉપરથી યાદ આવશે મલવા હા મલવા ઉપરથી યાદ આવશે અને વિક્રમ બરાબર તો વિક્રમ સર્જાણો તો કાળી રાત્રિ તો કાલિદાસ તો યાદ રહી જ ગયા છે હા કાલિદાસની કૃતિઓ તો જુઓ છે મેઘ તો મેઘ દૂતમ યાદ રહી જશે મિત્રો મેઘ દૂતમ પછી શકુંતલા તો શાકુંતલમ અભિજ્ઞાન શાકુંતલમ યાદ રહી જશે પછી મલવા તો માલવિકાગ્નિ મિત્રમ માલવિકાગ્નિ મિત્રમ અને વિક્રમ સર્જો તો વિક્રમો વર્ષિયમ મિત્રો યાદ રહી જશે ચલો ફરીથી કાલિદાસની કૃતિઓ કઈ કઈ છે તો મેઘદૂતમ અભિજ્ઞાન શકુંતલમ માલવિકાગ્નિ મિત્રમ અને વિક્રમો વર્ષિયમ જઈએ આગળ ચાળો નૃત્ય કોનું મિત્રો ચાળો નૃત્ય યાદ નથી આવતું મિત્રો આપણે એક કહીએ જો જંગલમાં જાઓ ને તો સિંહ સામે ચાળો ન કરાય અને ત્યાં રહેતા આદિવાસીઓને પણ ચાળો ન કરાય જો આદિવાસીઓને ચાળો કરીએ ને તો એ પણ તમને નૃત્યમાં જવાબ આવે તમે લોકો સમજી ગયા છો કે એ આ જે નૃત્ય છે એ ચાળો નૃત્ય કોનું છે આદિવાસીઓનું છે તો એનો જવાબ આવશે આદિવાસીનો નૃત્ય મિત્રો લાગે છે ને સહેલું સાવ સહેલું છો મિત્રો અને આ બધાના જવાબ તમને પરફેક્ટ આવડી જવાશે સંગીત ક્ષેત્રે તૂતીએ હિંદ એટલે કોણ
મિત્રો સંગીત ક્ષેત્રે તૂતીએ હિંદ યાદ નથી આવતું, કઈ વાંધો નહીં મિત્રો. એટલી ખબર છે કે આપણા હિંદની અંદર એટલે કે એટલા બધા અમીર લોકો હતા, પૈસાદાર લોકો હતા, કે એ લોકો પોપટ એટલે કે તોતા પાડતા અને સંગીત ગવડાવીને ખુશ રહેતા. ચલો ફરીથી જોઈ લઈએ, હિંદના અમીર તોતા એટલે પોપટને સંગીત ગવડાવીને ખુશ રહી. તો યાદ આવી ગયું છે ને મિત્રો, અમીર ખુશ અને રહે તો અમીર ખુશ રહો. તો મિત્રો બસ 5 મિનિટમાં તો પરફેક્ટ યાદ રહી ગયા કે નહીં, એક વખત નજર કરી લેવી છે, જરા કરી લઈએ. દ્રવિડ કુળના લોકોની ભાષા, યસ, તમને તેલ કોનું મળ્યું? હા, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ. ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ, તો ઉત્તર આપવા મોઢું ખોલો, યસ, મોઢેરા. લોકમાતા શબ્દ કોના માટે વપરાય છે? યાદ જ છે, નદીઓ. વિશ્વ યોગ દિવસ, યસ, 2/1 જણ, 21 જૂન, યાદ રહી ગયું છે ને. કાલિદાસની કૃતિઓ, તો મેઘ, શકુંતલા, મલવા, વિક્રમ, એના ઉપરથી મેઘદૂતમ, અભિજ્ઞાન શાકુંતલમ, માલવિકાગ્નિ મિત્રમ અને વિક્રમો વર્ષિયમ. અને ચાળો નૃત્ય, યસ, સાચું છે, જવાબ છે આદિવાસીઓનું નૃત્ય. અને સંગીત ક્ષેત્રે તૃતીય હિંદ એટલે કોણ? અમીર ખુસરો. મિત્રો મજા આવી? બસ વાતતા વાતતા કંટાળો આવે તો જરા જોઈ લેજો. નેક્સ્ટ હમણાં પાછો બીજો પણ સેકન્ડ વિડીયો પણ મૂકું છું. તો આ બધા એમસીક્યુ આઈએમપી છે, તો આવડવા જ જોઈએ, એ પણ હસતા રમતા. તો આપણે એક મનમાં કલ્પના કરશું, સાથે સાથે જોડશું, એટલે કે માઇન્ડ પાવરનો સરસ ઉપયોગ કરશું. બસ હા, તમને મજા આવી હોય તમારા મિત્રોને જરૂરથી જાણ કરી દો, કારણ કે આપણી પાસે પૂરતો સમય છે. તો એક વિહંગાવલોકન થઈ જશે અને અગત્યના એમસીક્યુ પણ જોઈ જશે, તો માર્ક્સ તો મળવાના જ છે. મિત્રો વિશ યુ ઓલ ધ બેસ્ટ, આવજો. અને હા, લાઇક કરવું અને કોમેન્ટ્સ કરવાનું ભૂલાય નહીં, તો તમારી કોમેન્ટ્સના આધારે નવી નવી વાતો એડ કરતા રહેશું. અને હા, જો તમારે આ બધા વિડીયોઝ જોવા હશે તો તમે શું કરશો, ચેનલની નીચે સબસ્ક્રાઇબ એવું રેડ કલરમાં છે એને દાબી દેશો, અને જે બેલ આવશે એ બેલને પણ દાબી દેશો, ઓકે બટન દબાવી દેશો, જેથી કરીને નવા વિડીયોઝ ફટાફટ તમને ખબર પડી જશે, જેવા અપલોડ થશે તમારા સુધી પહોંચી જશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.